શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, શ્રી શિક્ષાપત્રી, શ્રી સહજાનંદ સ્વામી, જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા, પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે. વામે યસ્ય સ્થિતા રાધા, શિષ્ય યસ્યાસ્તિ વક્ષસિ, વૃંદાવન વિહારં તં શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. હું જે મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રીકૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષાસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમ વૃત્તાલય સ્થિતઃ. અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે, તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ, તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી, તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર્ધર્મ જન્મનોઃ, યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિધૌ સુતૌ. શ્રી ધર્મદેવ થકી જન્મ જેમનો, એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છા રામજી, તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે, જેને અમે અમારા દત્તક પુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. કુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણઃ, ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયઃ. તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી, સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ, મુક્તાનંદાદયો યે સ્યુઃ સાધવશ્ચાખિલા અપિ. તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ, ધર્મ રક્ષિકા મે તૈહિ સર્વેર્વાચ્ય સદાશિષઃ, શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતાઃ શાસ્ત્ર સંમતાઃ. એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ, તે વાંચવા. એકાગ્રેણેવ મનસા પત્રિલેખઃ સહેતુકઃ, અવધાર્યોયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે,
એ સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. ये पालयन्ति मनुजः सच्छास्त्र प्रतिपादितान् सदाचारान् सदा तेत्र परत्र च महासुखः. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમણે જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જેતે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. तानुलंग्यात्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः त इहामुत्र च महत् लभन्ते कष्टमेव हि. અને સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યેતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરંતરમ્. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. કસ્યાપિ પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ સૂક્ષ્મયૂ કામત ગુણાદે અપિ બુદ્ધ્યા કદાચન. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જ સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. દેવતા પિતૃયાગાર્થ મપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમ અહિંસૈવ ધર્મઃ પ્રોક્તોસ્તિ યન મહાન. અને દેવતા ને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત્ મનુષ્યસ્ય તુ કસ્યાપિ હિંસા કાર્યા ન સર્વથા. અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. આત્મઘાતસ્તુ તીર્થેપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશોદ્બંધનાદિના. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો,
ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન જ કરવો. ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞશિષ્ટમપિ ક્વચિત્, ન પેયમ ચ સુરા મદ્યમ અપિ દેવ નિવેદિતમ. અને જે માંસ છે તે તો યજ્ઞનો શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું, અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અકાર્યા ચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા, અંગચ્છેદો ન કર્તવ્યઃ શસ્ત્રાદેશ્ચ કૃદાપિ વા. અને ક્યારેક પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપિ કેનચિત્, સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી, કોઈએ ચોરનું કર્મ ન કરવું, અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. વ્યભિચારો ન કર્તવ્યઃ પુંભિઃ સ્ત્રીભિશ્ચ માશ્રિતૈઃ, દ્યુતાદિ વ્યસનં ત્યાજ્યં નાદ્યં ભંગાદિ માદકમ્. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ, તેમણે વ્યભિચાર ન કરવો, અને જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. અગ્રાયનેન પક્વમ યત અન્નમ તદુદકમ ચન, જગન્નાથ પુરોન્યત્ર ગ્રાયમ કૃષ્ણ પ્રસાદ્યપિ. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. મિથ્યાપવાદ કસ્મિંશ્ચિત અપિ સ્વાર્થસ્ય સિદ્ધયે, નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. દ
દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપિ વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ, એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. દેવતાયે ભવેદ્યસ્ય સુરા માંસ નિવેદનમ યત પુરોજાદિ હિંસા ચ ન ભક્ષ્યમ તન્નિવેદિતમ. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ થતું હોય, અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. દ્રષ્ટ્વા શિવાલયાદીનિ દેવાગારાણિ વર્ત્મનિ પ્રણમ્યતાનિ તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. સ્વવર્ણાશ્રમ ધર્મોય સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ સ્યાતન્મુખાન્ન વૈશ્રવ્યઃ કથા વાર્તાશ્ચ વા પ્રભુઃ. અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કહિચિત કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુંચાગ્રાહ્યા ન કસ્યચિત. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય, એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો, અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. ચોર પાપી વ્યસનીનામ સંગહ પાખંડીનામ તથા કામીનામ ચ ન કર્તવ્યો જનવંચન કર્મણામ. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય, તેમનો સંગ ન કરવો. ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રી દ્રવ્ય રસલોલુભ પાપે પ્રવર્તમાનઃ સ્યુઃ કાર્યસ્તેષાં ન સંગમઃ. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ
તેને વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. કૃષ્ણ કૃષ્ણાવતારાણાં ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર એ ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ વયસ્તથા સ્નાનાદિનૈવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુમયાં વસા. અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. યદૌષધમ ચ સુરયા સંપૃક્તમ પલલેન વા અજ્ઞાત વૃત્ત વૈધેન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત. અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યાં નિષિદ્વેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્ય સ્થિવનમ તથા. અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સસ્વામી કે વાસઃ કાર્યો પૃષ્ટ્વા ન તત્પતિમ. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં, અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. જ્ઞાન વાર્તા શ્રુતિર્નાર્યા મુખાત કાર્યા ન પુરુષૈ ન વિવાદ સ્ત્રિયા કાર્યો નરા જ્ઞાન ચ તજ્જનૈ. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી, અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અપમાનો ન કર્તવ્યો ગુરુણાં ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારીણામ. અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે
પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાદિત વિદ્યા કાર્ય સંગોન્વહં સતામ. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિ વિશ્વાસઘાતોનો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ. અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો, અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. યસ્મિન પરિહિતે પિષ્યુઃ દ્રશ્યાન્યંગાનિ ચાત્મનઃ તદુષ્યં વસનં નૈવ પરિધાર્યં મદાશ્રિતૈઃ. અને જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્ન નિંદા ભયા નૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી, અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. ઉત્સવાહેષુ નિત્યં ચ કૃષ્ણ મંદિરમાગતૈ પુંવિઃ સ્પૃશ્યા ન વનિતા સ્તત્ર તાભિશ્ચ પુરુષઃ. અને ઉત્સવના દિવસે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો, અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. કૃષ્ણ દીક્ષાં ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યં ચોર્ધ્વપુંડ્રં લલાટાદૌ દ્વિજાતિભિઃ. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી, અને લલાટ હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. તત્તુ ગોપી ચંદનેન ચંદનેનાથ વાહરે કાર્યમ પૂજાવશિષ્ટેન કેશરાદિયુતેન ચ. અને તે તિલક
જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવો. તન્મધ્ય એવ કર્તવ્યઃ પુંડ્રદ્રવ્યેણ ચંદ્રકઃ કુમકુમેનાથવા વૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના. અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનો પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો.